બિગ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. જે પ્રમાણે દિલ્હી ગેંગરેપની સમગ્ર ઘટના રહી છે, ઘૃણાસ્પદ જે ઘટના રહી છે, તેના પર આજે ચાર આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે. આપણી ચર્ચા ચાલી રહી છે રુઝાનબેન સાથે. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા મહિલાઓની સુરક્ષાને લઈને, કે આ પ્રકારની ઘટનાઓ છે તો વારંવાર બનતી રહે છે. જો મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો આ સમગ્ર ઘટના બની ત્યાર બાદ લોકો તો જાગૃત થયા, દેશ તો જાગૃત થયો, પણ ઘટનાઓ અટકવાનું નામ નથી રહી. અને સુરક્ષાને જો લઈને વાત કરીએ તો હજુ પણ કંઈક ને કંઈક મહિલા એની સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને પોતે પણ ગભરાઈ રહી છે. મહિલા કંઈ બહાર નીકળતા પહેલા જેમ આપણે વાત કરી કે સૌથી પહેલા તો અગર કન્વિક્શન થશે, ઇફ યુ સ્ટાર્ટ સેટિંગ એક્ઝામ્પલ્સ, તો લોકો કંટ્રોલ માંગશે. બીજી ઇમ્પોર્ટન્ટ જે વાત કરી કે થોટ પ્રોસેસ, લાઈક વી હેવ ટુ ટીચ અવર દિસ થિંગ બોયઝ કે યુ ટુ રિસ્પેક્ટ વુમન. બેનો રિસ્પેક્ટ કરવા માટે છે, દે આર નોટ યોર પેલો પેલો શું કહેવાય ફોર્મેટ કે યુ કેન ટ્રીટ ધેમ ઇન એની વે, ઓર દે આર નોટ અ બોડી ફોર એમ્યુઝમેન્ટ ઓર ફોર એન્ટરટેનમેન્ટ, બટ દે હેવ ટુ બી રિસ્પેક્ટેડ એન્ડ પોતાના ઇક્વલ પ્લેટફોર્મ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે સોસાયટીમાં કમ્યુનિટી કરવાની જરૂર છે. જેમ કે આ ફોટો જર્નલિસ્ટ વાળા આપણે જે કેસમાં લઈએ છીએ, તો એ જે જે એ લોકો જ્યાં રહેતા હતા ત્યાં એ લોકો ધીરે નોન કીધું નોટોરિયસ દારૂ પીતા હતા, વોટર ડ્રગ્સ કરતા હતા કે જે બી, તો આજુબાજુના લોકો, ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ કે જે આજુબાજુના કમ્યુનિટીના લોકો છે, સોસાયટીના લોકો છે, એ લોકોએ છોકરાઓને કંટ્રોલમાં રાખવા તમે લોકોનો માઇન્ડસેટ ચેન્જ કરવો પડે. એ લોકોને એ રીતનું શું કહેવાય રિહેબિલિટેશન તો વાત અત્યારે ના કહેવાય, પણ એ રીતનું એ લોકોને શું કહેવાય એ આપણે શું કહેવાય શીખામણ આપવી જોઈએ, તાકી એ લોકો આવું ના કરે. બીજું વિચાર ઓલવેઝ છે કે આજની તારીખમાં એને ઇન્ડિયા ઇઝ અ વેરી વાસ્ટ કન્ટ્રી, બહુ મોટી કન્ટ્રી છે, તો ઇટ ઇઝ વેરી, એટલે પોલીસ બધે પહોંચી નથી શકવાની. એટલે આપણે સિટીઝન્સ જો કે લોકલ ઇન્ટેલિજન્સ, કે જે લોકલ ઇન્ટેલિજન્સ આપણે જે સિટીઝન આસપાસ જ અગર આપણને લાગતો કે આ કંઈક સારું નથી લાગી રહ્યું, આ કંઈક આવી રહ્યું લાગે છે, તો યુ કેન ઓલવેઝ પુટ અપ અ રિમાર્ક ઓર પુટ ઇટ ઇન ધ પોલીસ દિસ થિંગ, એટલે પોલીસને ધ્યાનમાં રહે, તાકી નેક્સ્ટ ટાઈમ એ છોકરો પોલીસને એમાં વોચમાં આવી શકે. કારણ કે ના તો અગર આપણે આ નથી કરતા તો અલ્ટિમેટલી આપણે જ બધા હેરાન થઈએ છીએ. સો ધીઝ આર સ્મોલ સ્મોલ સ્ટેપ્સ, બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તો જ આપણી સોસાયટી હેલ્ધી થશે, આપણી ફેમિલી હેલ્ધી થશે, આપણી કન્ટ્રી ઇકોનોમિક ગ્રોથ થશે. કારણ કે આપણને બધાને ખબર છે કે 50% વુમેન, એપ્રોક્સિમેટલી 48% વુમેન, એટલે હાફ ધ પોપ્યુલેશન ઇઝ અ વુમેન. તો અગર આપણે કન્ટ્રીને ગ્રોથ હોય, કોઈ બી ઇકોનોમીને ગ્રોથ હોય, તો ઇફ વુમેન આર ટ્રીટેડ ઇક્વલી, ઇફ ધેર ગિવન અ પ્લેટફોર્મ ટુ વર્ક, નહીં તો ફેક્ટ વાત છે ક્યાંય બી જો આજકાલ તમે બેન્કિંગ સેક્ટરમાં જોવો છો વુમેન આવે છે, બિઝનેસ સેક્ટરમાં વુમેન આવે છે, અને એનાથી પોઝિટિવ ચીક કરે છે, ઇકોનોમી પ્રોસ્પરસ થઈ રહી છે. સો ઇફ ઇફ યુ આર ઇફ યુ આર એબલ ટુ ડુ ધેટ, આપણા બધાનો ફાયદા માટે છે. સો લેટ અસ મેક થિંગ્સ હેલ્ધી. જી, આપણે જે દિલ્હી ગેંગરેપની કેસની વાત કરી રહ્યા છે, આવતીકાલે હવે જ્યારે સજા સંભાવના આવી શકે છે, કોર્ટની સજાને લઈને કોઈ ટીકા ટિપ્પણી ન કરી શકે, પણ સાથે સાથે એક વાત એક મહત્વની છે કે એક પ્રકારનો ચુકાદો આવે કે ક્યાંક ને ક્યાંક ઉદાહરણ મળી રહ્યું સમાજ છે આ પ્રકારની ઘટનાને અટકાવવા. એક્ઝેક્ટલી, એટલે આપણે બધા બહુ આશા રાખી છે. હવે લેટ અસ સી કે આશા વ્યાજી છો કે વી હેવ કોલ્ડ કે ધીસ ઇઝ ધ રેરેસ્ટ ઓફ રેર, એટલે અગર શું કહેવાય ફાંસીની સજા થાય અને થોડી જલ્દી થઈ જાય, એટલે જલ્દી પ્રોસેસ થાય, તો એનાથી શું ફાયદો થશે કે ઇટ વિલ સેટઅપ એન એક્ઝામ્પલ, જેમ તમે કોઈ ઉદાહરણ સેટઅપ થાય, એટલે એવી આપણી આશા છે. પણ જોડે જોડે એની સાથે આપણે એવું બી નથી, વી શુડ નોટ બી હેપી કે ચલો હવે આ થઈ ગયું એટલે બધા કંટ્રોલમાં આવશે, નો બોસ, ડોન્ટ ગિવ એની રોંગ ઇમ્પ્રેશન. કારણ કે હજી આ તો એક છે, તમે એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, જેને કે નોર્મલી આપણે અત્યારે જોઈએ છીએ તો નોર્મલી આજે પોલીસ લોકો કેસ ડિટેક્ટ કરે છે, મોબાઈલ થ્રુ ડિટેક્ટ કરે છે, તો બી લોકો મોબાઈલ વાપરીને પકડાય છે. એટલે સિવિલીને અત્યારે આપણે અગર ફાંસી આપી છે તો એવું ના વિચારતા કે એક દિવસ ફાંસી આપી ના બધી છોકરો કેરફિટ થઈ ગયો, બધી સમાજ કેરફિટ થઈ ગયું, બધા આપણે સિક્યોર છે, ડોન્ટ બી ધ રોંગ ઇમ્પ્રેશન. આ તો ધીસ ઇઝ જસ્ટ વન સ્ટેપ, યુ હેવ ટુ સી ટુ ઇટ કે આવા કન્વિક્શન વધી જાય, એટલે ફટાફટ કન્વિક્શન તો થાય, અને તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ડેટરન્ટ ઇન ધ સોર્ટ, ડેટરન્ટ ટુ ધીસ ક્રિમિનલ્સ, કે ના અમે કરશું તો અમે પકડી જશું અને અમને સજા થશે અને અમારી લાઈફ બગડશે. આ 5 મિનિટની મજા માટે, 10 મિનિટની મજા માટે વી શુડ નોટ સેવ અવર લાઈફ. આપણે એક એક મેસેજ પાસ કરવાનો છે. જી, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ અંગેની જે ચર્ચામાં જોડાયા તો બદલ આપનો આભાર. તો આવતીકાલે જ્યારે સમગ્ર કેસ રહ્યો છે દિલ્હી ગેંગરેપના કેસને લઈને આરોપીને સજા સંભાળવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર દેશ એવી આશા રાખી રહ્યો છે કે આ આરોપીઓને ફાંસીની સજા થાય. તો વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ. પોતે સમાચાર માટે જોતા રહો સંદેશ. નમસ્કાર.